અને આજનો વિડીયો લેક્ચર એટલે કે ચોવીસ અને પચીસ તારીખ બંનેના વિડીયો લેક્ચર આપણે કમ્બાઈન કરીને સાથે સમજીશું તો વિડીયોને શરૂ કરવું એ પહેલા આપણે ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ છે ટેલિગ્રામ ચેનલ છે બંને જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાં જે વિડીયો લેક્ચર હોય છે લેવાતો હોય છે તો તેની પીડીએફ ફાઇલ રેગ્યુલર પોસ્ટ કરી દેવામાં આવતી હોય છે રિવિઝન પર્પઝ માટે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો એના પછી જે વિડીયોમાં આપણે પ્રશ્ન પૂછીએ છીએ વચ્ચે અંતમાં અને પ્રશ્નને રિલેટેડ આપણે અમુક અમુક વસ્તુ કોઈ વસ્તુ અત્યારે ડિસ્કશનમાં આવતી હોય તો તેના રિલેટેડ જે પૂછીએ છીએ તો તે વિદ્યાર્થી મિત્રો આ પૂછેલા પ્રશ્નોનો જે જવાબ આપે છે તો તેના સ્ક્રીનશોટ પાડીને અહીંયા આગળ રાખી દેલા છે તમે આ જે વિદ્યાર્થી મિત્રો આપે છે તો એવી એવો આગ્રહ છે અમારો કે ભાઈ તમે પણ જેમ મેક્સિમમ બને તે પ્રમાણે વિડિયોમાં અત્યારે સાત આઠ હજાર વ્યૂ થાય છે તો એટલા વિદ્યાર્થીઓ છે નહીં પાર્ટિસિપેટ કરવાવાળા કે બધા જવાબ લખે તો એવી અપીલ કરીશ કે ભાઈ મેક્સિમમ વિદ્યાર્થીઓ છે તે આ પ્રમાણે જવાબ લખે અને બાવીસ તારીખનો જે વિડીયો લેક્ચર હતો તો હવે એમાં મારાથી બે ભૂલ થઈ ગઈ હતી બે જગ્યાએ એક તો આપણે એવું કીધેલું હતું કે ગુજરાતમાં વાઘ અમુક વાયરસને લીધે અમુક પ્રકારના વાયરસને લીધે મર્યા છે તો તે વાયરસનું નામ શું છે તો વાઘ ત્યાં ના આવે ત્યાં આગળ આવે સિંહ આ એક ભૂલ અને બીજું કે ચંપારણ સત્યાગ્રહ એ અફીણના વાવેતરને લીધે જે અંગ્રેજ સરકારો અફીણના ખેડૂતો ઉપર દમન ગુજારતા હતા તો તેના કારણે થયો હતો અફીણ નહીં આવે ત્યાં આગળ આવશે ગળી ગળીના વાવેતર કરતા ખેડૂતો ઉપર અંગ્રેજો સરકાર આ પ્રકારનું જુલમ કરતા હતા ભાવ આપતા ન હતા તેના લીધે ચંપારણ સત્યાગ્રહ થયો તો આ બે વસ્તુ બદલ હું માફી માંગુ છું અને આગળ જોઈએ તો જે આપણે કરંટ આપણે કરંટ અફેર્સના પ્રશ્નો છે બીજા કોઈ પણ કોર્સ હોય છે તો ત્યાં ઓનએકેડેમીમાં પણ પોસ્ટ કરીએ છીએ હજી સુધી જો તમે આ પ્રોફાઇલને ફોલો ના કરી હોય તો ઓનએકેડમી એપ ડાઉનલોડ કરો અને ત્યાં આગળ ભૂમિક વઘાસી સર્ચ મારશો એટલે આ પ્રકારનો આ પિક્ચર વાળી મારી પ્રોફાઇલ દેખાશે ત્યાંથી તમે ફોલો કરી શકો છો જેથી કરીને મારા દ્વારા આ પ્લેટફોર્મ ઉપર કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જોઈએ પહેલો પ્રશ્ન હાલમાં નીચેનામાંથી કયા દેશે પોતાની રાજકીય રાજધાની બદલી નાખી છે તો રાજકીય રાજધાની બદલી નાખી છે રાજકીય રાજધાની બદલી નાખી છે ઇન ધ સેન્સ કે પોતાની જે રાજધાની હતી એને બદલીને અત્યારે જે નવી રાજકીય રાજધાની જેણે સ્થાપિત કરી છે તે દેશનું નામ છે બુરુંડી આ બુરુંડી નામના દેશે અત્યારે તેની રાજધાની હતી બુજુમબુરા આ બુજુમબુરા રાજધાની હતી આર્થિક અને રાજકીય પરંતુ હવે એક નવું જે શહેર છે ગીતે ગા કરીને તો તેને રાજકીય રાજધાની બનાવી નાખી છે અને આને ખાલી ઇકોનોમિક રાજધાની તરીકે રાખેલી છે હાલમાં જ બુરુંડી રાજ્યએ આ પ્રકારની જે રાજધાનીનું સેપરેશન છે તે કરેલું છે બુરુંડી રાજ્યની વાત કરીએ તો કોલોનિયન રૂલમાંથી એટલે કે જે પોતે સ્વતંત્ર થયું હતું શાસનમાંથી બીજા દેશના ઓગણીસો ને તે સ્વતંત્ર થયું હતું અને આ એકદમ આફ્રિકા ખંડમાં આવે છે આ દેશ અને એકદમ ગરીબ દેશ છે ગરીબ દેશ છે પોતાની પાસે કોઈ રિસોર્સિસ નથી એવા ઉદ્યોગો છે નહીં ખેતી બરાબર છે નહીં અને પ્લસ કોઈ એને પોર્ટ લાગતા નથી એટલે કે તે બધી બાજુ માત્ર જમીનથી ઘેરાયેલો છે આજુબાજુમાં બધે જમીન છે તાન્ઝેનિયા આવે છે બીજા જે દેશો છે તેના વડે આ દેશ ઘેરાયેલો છે એટલે કોઈ પણ પ્રકારનો પોર્ટ લાગતો નથી અત્યંત કથળેલી પરિસ્થિતિમાં આ દેશ અત્યારે છે પ્રેસિડેન્ટની વાત કરીએ તો તેના પ્રેસિડેન્ટનું નામ છે પાયરી નુકુરુન ઝીઝા આ છે તેના પ્રેસિડેન્ટ અને તેની જે આપણે વાત કરીએ કરન્સીની તો બુરુન્ડિયન ફ્રેન્ક તેની કરન્સી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં ચીને વિશ્વભરમાં બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવા માટે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રોજેક્ટનો પહેલો ગ્રહ લોન્ચ કર્યો ઉપગ્રહ સોરી અહીંયા આગળ ગ્રહ પ્રિન્ટ મિસ્ટેકને નકારજો ઉપગ્રહ આવશે ઉપગ્રહ લોન્ચ કર્યો તે પ્રોજેક્ટનું નામ શું છે હોંગ યુન નામનો પ્રોજેક્ટ છે ચાઈનાનો જે અંતર્ગત આ ચાઇના છે તે પોતે દોઢસો જેટલા ઉપગ્રહો અવકાશની અંદર છોડશે બે હજાર ત્રેવીસ સુધી અને આ હોંગ ઉપગ્રહ છે એનો પહેલો ગ્રહ હાલમાં જ ચાઈનાએ લોન્ચ કર્યો છે આપણે આ પ્રોજેક્ટના નામ ઉપરથી જ ઉપગ્રહોના નામ ઓળખવામાં આવે છે એટલે હોંગ યુન જ આપણે તેને કહીશું એક એક્ચુઅલીમાં એનું નામ હોંગયુન છે અને હોંગ્યુન આખા પ્રોજેક્ટનું નામ છે અને દોઢસો જેટલા ઉપગ્રહ બે હજાર ત્રેવીસ સુધી તે અવકાશમાં લોન્ચ કરશે ચાઈનાનું આ ઉપગ્રહ લોન્ચ કરવા પાછળનું કારણ એ છે કે પોતે આખા વિશ્વમાં ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડવા માગે છે સ્પેસ બેઝડ કોમ્યુનિકેશનને સ્થાપિત કરીને પછી પોતે આખા વિશ્વમાં આ રીતે જે ગૂગલ છે સ્પેસેક્સ છે વનવેબ છે અને ટેલિસેટ છે તો આ ચાર જેટલી કંપનીઓ હાલમાં પોતે ઇન્ટરનેટની સેવાઓ આપે છે વર્લ્ડવાઈડ તો ચાઈના પણ આ ક્ષેત્રે ઝંપલાવવા માગે છે અને તેને અનુલક્ષીને તેણે સપ્ટેમ્બર બે હજાર સોળમાં આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને હાલમાં જ અત્યાર સુધી પોતે કોશિશ કરતા હતા એક બે વાર નિષ્ફળ પણ રહ્યા પરંતુ હાલમાં જ પોતાનો એક ઉપગ્રહ સક્સેસફુરી માર્ચ ઇલેવન નામનું એક રોકેટ લોન્ચર છે તેના દ્વારા હાલમાં જ અવકાશમાં પ્રસ્થાપિત કર્યો છે અને આની પાછળ ચાઇનાની જે સહાયકારક કંપની છે સહાયકારી સંસ્થા છે તેનું નામ છે કેસી ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો આ પ્રકારનો તેનો ઉદ્દેશ્ય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ફીફાના ગ્લોબલ રેન્કિંગમાં કયા દેશની ફૂટબોલ ટીમ પ્રથમ ક્રમે રહી તો ફિફાનું જે ગ્લોબલ રેન્કિંગ છે તેમાં બેલ્જિયમની ટીમ છે તે આ પ્રથમ ક્રમે રહી છે વાત કરીએ તો બેલ્જિયમની ટીમ આ અમુક પોઈન્ટ આપવામાં આવે છે તો સત્તરસો ને સત્યાવીસ પોઈન્ટથી બેલ્જિયમની ટીમ પ્રથમ ક્રમે છે પછી અહીંયા આગળ જે ફ્રાન્સ લખેલું છે તો તેની ટીમ છે તે દ્વિતીય ક્રમે છે અને પોતાના સ્કોર છે સત્તરસો છવ્વીસ પછી ત્યારબાદ ત્રીજા નંબરે છે બ્રાઝિલની ટીમ અને સ્કોર છે સોળસો ને છોતેર ફિફા છે તે આ પ્રકારનું ફૂટબોલનું આયોજન કરતી આપણે જેમ આઈસીસી છે તો તેમ ફિફા હોય છે આઈસીસી ક્રિકેટનું આયોજન કરે છે ફિફાએ ફૂટબોલનું ગેમનું આયોજન કરે છે અને સ્થાપના થઈ હતી ફિફાની ઓગણીસો ને ચારમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે ઝૂરીચ શહેરમાં આપણે આ ફિફાનું નામ અહીંયા આગળ આવ્યું છે તો અઠવાડિયા પહેલાં એક પ્રશ્ન એવો લીધેલો હતો કે ફિફા દ્વારા જે બે હજાર અઢાર બે હજાર અઢારનું સાલ છે તે અત્યારે અંત ઉપર છે તો બે હજાર અઢારમાં સૌથી મેક્સિમમ સ્કોર કરનાર ખેલાડી કયો છે તો તેની આપણે ડિસ્કશન કરી હતી પહેલા નંબરે અને બીજા નંબરે જે ખેલાડી રહેલા છે એકદમ ફેમસ ખેલાડી છે કદાચ ફિફ ફૂટબોલ ના જોતા હોય તો તેને પણ તેની નામની ખબર હોય તો એ ખેલાડીના ગોલ સાથે તે કયા ક્રમે રહેલા હતા તે કમેન્ટ બોક્સની અંદર જણાવો કેમ કે આ પ્રશ્નનું ડિસ્કસન આપણે કરેલું છે મેં કીધું તેમ એટલે તમને આવડવું જોઈએ ત્યાર પછીનો છે પ્રશ્ન નીચેનામાંથી કયા દિવસે નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાય છે તો નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે બાવીસ ડિસેમ્બરના રોજ અને આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી બે હજાર અગિયારથી બે હજાર અગિયારથી નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાય છે આ નેશનલ મેથેમેટિક્સ ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે તો આપણા જે ભારતના ગણિતશાસ્ત્રી હતા મહાન ગણિતશાસ્ત્રી શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજ શ્રીનિવાસ રામાનુજમ તો આ ગણિત શાસ્ત્રીની યાદમાં દર વર્ષે બે હજાર અગિયારથી નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાય છે અને ભારત સરકારે બે હજાર બારનું વર્ષ છે તેને નેશનલ મેથેમેટિક્સ યર તરીકે પણ જાહેર કરેલું હતું અને જે હાલમાં આ બાવીસ ડિસેમ્બરના રોજ નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાયો શ્રીનિવાસ શ્રીનિવાસ રામાનુજમની જન્મજયંતિને યાદગાર બનાવવા માટે તો તેની એકસો ને એકત્રીસમી જન્મજયંતિ હતી બાવીસ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય કિસાન દિવસ નીચેનામાંથી કયા વ્યક્તિની યાદમાં ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય કિસાન દિવસ છે તે ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની યાદમાં ઉજવવામાં આવે છે એટલે આ ઓપ્શન સી એ સાચો જવાબ છે ચૌધરી ચરણસિંહ એ ભારતના પાંચમા પ્રધાનમંત્રી હતા અને તેનો જન્મ ક્યાં થયો હતો તે આપણે જાણી લઈએ તો ઉત્તર પ્રદેશના નૂરપુર ગામે તેનો જન્મ થયો હતો અને જન્મ તારીખ શું હતી ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બે ઇતિહાસકારો તેને ક્યાં નામથી ઓળખે છે તે આપણે જાણી લેવું જોઈએ કેમકે ઉપનામ ઘણીવાર પૂછી લેતા હોય છે તેની છાપ કઈ હતી કોઈ પણ નેતા હોય તો તેની છાપ કઈ હતી તો તે પણ પરીક્ષામાં પૂછાતો હોય છે સવાલ તો આપણે જાણી લઈએ ચૌધરી ચરણસિંહને ઇતિહાસકારો ભારતના ખેડૂતોના ચેમ્પિયન તરીકે ઓળખે છે હવે ચૌધરી ચરણસિંહ વિશે એક પ્રશ્ન બની જાય કે આપણા આપણે જે મોટા મોટા રાજનેતા છે તેની સમાધિ સ્થળને કંઈક નામ આપવામાં આવે છે ચૌધરી ચરણસિંઘની સમાધિ સ્થળને પણ એક સ્પેસિફિક નામ છે તો તેની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે અને તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી લો તમને ખબર ના હોય તો ગૂગલ સર્ચ કરીને પણ તમે જણાવી શકો છો અને સતત બે પ્રશ્નો આવ્યા છે દિવસ વિશેની તો આપણે એક વસ્તુ જાણી લઈએ કે જે ચોવીસ તારીખ ગઈકાલના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન અધિકાર દિન હતો ચોવીસ તારીખે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ત્રેવીસ તારીખે ચૌધરી ચરણસિંહનો બર્થ ડે અને ત્યાર પછી બાવીસ તારીખે હતો શ્રીનિવાસ રામાનુજમની જન્મજયંતિ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં કોની યાદમાં સો રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો હાલમાં વડાપ્રધાન મોદીએ સો રૂપિયાનો સિક્કો જાહેર કર્યો છે સંસદ ભવન ખાતેથી અને કોની યાદમાં કરવામાં આવે છે તો કે અટલ વિહારી વાજપેયીજી આપણા જે ભારતના પ્રધાનમંત્રી હતા ભૂતપૂર્વ તેની યાદમાં સો રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો છે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકશો કે ભારત આપણે સ્વતંત્ર ભારતના અટલ વિહારી વાજપેયી એ કેટલામાં પ્રધાનમંત્રી હતા તે કમેન્ટ બોક્સની અંદર જણાવો અને અટલ વિહારી વાજપેયીજીનું મૃત્યુ થયું ત્યાર પછી ઘણા સ્થળોના અલગ અલગ રાજ્યોમાં ઘણા સ્થળોના એરપોર્ટના નામ રેલવે સ્ટેશનના નામ પછી કોઈ શહેરોના નામ બદલીને તેના નામ ઉપરથી કરી નાખવામાં આવ્યા છે કોઈ સંસ્થાના નામ પણ બદલીને તેના નામ ઉપરથી કરી નાખવામાં આવે છે તો એ તમને જેટલી પોસિબલ સંસ્થાના નામ ખબર હોય જાહેર જગ્યાના નામ ખબર હોય શહેરોના નામ ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે એ પણ લખી શકો છો કેમ કે ચીટનીસની પરીક્ષા કે સમાજ કલ્યાણ નિરીક્ષક યાદ નથી પરંતુ એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે મુઘલ સરાઈ જંક્શન નામ બદલીને અટલ બિહારી ઉપરથી કરી નાખવામાં આવ્યું તો તે ક્યાં રાજ્યમાં આવેલું છે તો આ બધી વસ્તુ તમે વિગતવાર કમેન્ટ બોક્સની અંદર લખો જેથી કરીને જે પાસ્ટમાં તમે વાંચ્યું છે તેનું પાછું રિવિઝન થઈ જાય અને સો રૂપિયાનો સિક્કો એક કન્ફ્યુઝન થશે પંચોતેર રૂપિયાનો સિક્કો પણ હાલમાં આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો કોની યાદમાં કરવામાં આવ્યો હતો સુભાષચંદ્ર બોઝની યાદમાં કરવામાં આવ્યો હતો સુભાષચંદ્ર ભોજની યાદમાં પંચોતેર રૂપિયાનો સિક્કો કરવામાં આવ્યો હતો અને સો રૂપિયાનો સિક્કો એ અટલ બિહારી વાજપેયની યાદમાં કરવામાં આવ્યો હતો આ કોઈ ચલણી નાણાં માટે ઉપયોગમાં લેવામાં નહીં આવે પરંતુ ખાલી એક મેમોરી છે આ વેચાશે જેને ખરીદવાની ઈચ્છા હશે તે ત્રણ હજારથી લઈને પાંત્રીસો રૂપિયા સુધીમાં આ સિક્કો તેના માટે અવેલેબલ રહેશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચનામાંથી કોણ એશિયાના સૌથી ઝડપી સાયકલિંગ કરનાર ભારતીય મહિલા બની ગયા છે ટૂંકા સમયમાં સૌથી વધુ સાયક્લિંગ કરનાર મહિલા બની ગયા છે એશિયાના વેદાંગી કુલકર્ણી વેદાંગી કુલકર્ણી હાલ તો યુએસએમાં પોતાનું અત્યારે સ્ટડી કરી રહ્યા છે વીસ વર્ષના છે તેઓ માત્ર અને પિક્ચરમાં દેખાડેલા છે હવે આ તો એશિયાની વાત થઈ કે એશિયાના સૌથી ઝડપી સાયક્લિંગ કરનાર મહિલા પરંતુ વર્લ્ડ લેવલની વાત આવે કે વિશ્વના સૌથી ઝડપી સાયક્લિંગ કરનાર મહિલા તો આ જે પિક્ચરમાં દેખાડેલ છે તેનું નામ છે ઝેની ગ્રેહામ ઝેની ગ્રેહામ તે વિશ્વ તેનો રેકોર્ડ છે તે વિશ્વ લેવલે છે અને આ મહિલા આપણા જે વેદાંગી કુલકર્ણી છે ભારતીય મહિલા તો તેનો રેકોર્ડ છે તે એશિયા લેવલે છે તો આ બે વસ્તુ યાદ રાખી લેવી જોઈએ આ જે જેની ગ્રેહામ છે તે આડત્રીસ વર્ષીય બ્રિટિશ મહિલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દેશના ટોપ ટેન પોલીસ મથકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પોલીસ સ્ટેશનનું નામ શું છે તો હાલમાં જે નર્મદા જિલ્લો છે ત્યાં આગળ કેવડિયા આવેલું છે તો આપણે બધાને ખબર છે કે ડીજીપી અને આઈજીપીની મિટિંગ ત્યાં ભરાઈ હતી પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપેલી હતી અને આ પ્રશ્ન આપણે ડિસ્કસ કરી લીધો છે બાવીસ તારીખના વિડીયો લેક્ચરમાં તો ત્યાં આગળ એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે ટોપ ટેન પોલીસ મથકો દેશની અંદર જેટલા પણ પોલીસ મથકો છે તો અમુક પરિબળોને આધારે તેને રેન્ક આપવામાં આવ્યું હતું અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે કાલુ પોલીસ સ્ટેશને કાલુ પોલીસ સ્ટેશન ક્યાં આવેલું છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં કાલુ પોલીસ સ્ટેશન આવેલું છે હવે રાજસ્થાનની વાત આવી છે તો હમણાં રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યાં આગળ નવા સીએમે શપથવિધિ લઈ લીધી છે તો રાજસ્થાનના નવા સીએમ કોણ બન્યા છે અને તેના ગવર્નર કોણ છે અને રાજધાની શું છે તે કમેન્ટ બોક્સની અંદર મેં જણાવી શકો છો અને ટૉપ ટેનની વાત કરીએ પહેલાં નંબરે હતું કાલુ પોલીસ સ્ટેશન બીજા નંબરની વાત કરીએ અને જે આ એવોર્ડ સોરી અહીંયા આગળ એક માહિતી આપવાની રહી ગઈ કે જે આ ટોપ ટેન પોલીસ સ્ટેશનના નામ હતા તેમાંથી ટોપ થ્રી હતા પહેલો બીજો અને ત્રીજો ક્રમ જેણે પ્રાપ્ત કર્યો હતો તો આ જે પોલીસના વડાઓ છે પોલીસ સ્ટેશનની અંદર કાર્ય તો તેના તેના જે વડાઓ છે તો તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગૃહમંત્રી રાજનાથ રાજનાથસિંહ દ્વારા ત્યાર પછી આપણે ટોપ ટેન પોલીસ સ્ટેશન વિશે જાણીએ તો પહેલા નંબરે હતું કાલુ પોલીસ સ્ટેશન બીજું છે કેપ્બેલ પોલીસ સ્ટેશન આ ક્યાં રાજ્યમાં આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે તે આપણે જાણી લેવું જોઈએ પહેલું આવેલું છે રાજસ્થાનમાં બીજું આવેલું છે આંદમાન અને નિકોબારમાં ફરક્કા પોલીસ સ્ટેશન ત્રીજા નંબરે હતું પશ્ચિમ બંગાળમાં આવેલું છે તે અને નદારબાદ પોલીસ સ્ટેશન એ આવેલું છે પોંડીચેરી ખાતે ગુડેરી પોલીસ સ્ટેશન આવેલું છે કર્ણાટક ખાતે ચોપલ પોલીસ સ્ટેશન આવેલું છે હિમાચલ પ્રદેશ ખાતે લાખોરી પોલીસ સ્ટેશન આવેલું છે રાજસ્થાન ખાતે એરિયાકુલમ પોલીસ સ્ટેશન છે તે તમિલનાડુ ખાતે આવેલું છે મુશિયારી પોલીસ સ્ટેશન એ ઉત્તરાખંડ ખાતે આવેલું છે અને સુરકોરમ પોલીસ સ્ટેશન જે દસમું હતું એ ગોવામાં આવેલું છે એટલે કે આ ટોપ ટેન પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું ક્યાંય પણ પોલીસ સ્ટેશન છે નહીં એક પણ પોલીસ સ્ટેશન ગુજરાતનું આમાં છે નહીં રાજસ્થાનના બે પોલીસ સ્ટેશનનો સમાવેશ થયેલો છે તો અહીંયા આગળ જેટલા પણ મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો હતા તે પૂર્ણ થાય છે અને કાલના વિડીયો લેક્ચરમાં એટલે કે બાવીસ તારીખના વિડીયો લેક્ચરમાં જે પ્રશ્ન પૂછેલો હતો દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન નીચેનામાંથી ક્યાં રાજ્યમાં થશે તો દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન એ આસામ રાજ્યમાં થશે અને કઈ નદીના કિનારે થશે તો એ નદી કિનારે આનું આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી આજના વિડીયો લેક્ચર માટે એક પ્રશ્ન રહેશે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી કેન્સરની સંસ્થા નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ ચાર વિકલ્પો આપેલા છે ચાર વિકલ્પમાંથી જે તમને સાચો જણાતો હોય તે વિકલ્પ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો અને તે વિકલ્પમાં જે રાજ્યનું નામ હોય તો તેની અંદર ક્યાં કયા નેશનલ પાર્ક આવેલા છે તે અમને ખાસ કરીને જણાવજો સીએમ ગવર્નરના નામ ન લખશો તો ચાલશે પરંતુ એ રાજ્યની અંદર ક્યાં કયા ક્યાં આપણે નેશનલ પાર્ક આવેલા છે બાયોડાઇવર્સિટી આવેલી છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જે ફેમસ હોય તે જ લખજો કેમ કે બીજું લખવાની કોઈ જરૂર છે એની ફેમસ હોય નેશનલ લેવલે તો તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો અહીંયા આગળ આજનો આ જે વિડીયો લેક્ચર છે તે સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરો વિડીયોમાં કોઈ તમને સજેશન હોય તો કમેન્ટ બોક્સની અંદર અમને લખીને જણાવો વિડીયો પસંદ આવે તો તમે એક લાઇક કરી દો અને જો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરો તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીશું આવતીકાલે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ